નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રતાપ મોટવાડે, રેવન સ્કૂલ બોખીરા. આજે આપણે ધોરણ 7 નો પાઠ 4 ઉષ્મા અને તેમાં ઠંડા અને ગરમ વિશે શીખીશું. આગળના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના જોઈ ગયા અને જે થર્મોમીટરના બે પ્રકાર છે તેનો તફાવત જોઈ ગયા. હવે જોઈએ કે ઠંડુ અને ગરમ જે આપણે અનુભવ કરીએ છીએ એ શું છે. તો એમાં પહેલો પોઈન્ટ જ આવે છે કે રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ, તેમાંના કેટલાક પદાર્થો ગરમ જણાય છે અને કેટલાક પદાર્થો ઠંડા અનુભવાય છે. હવે રોજબરોજ આપણે સવારથી ઉઠીએ ત્યાંથી રાતના સુઈ જાય ત્યાં સુધી ઘણી બધી વસ્તુઓ છે આપણા સંપર્કમાં આવે. સીધા સંપર્કમાં એટલે આપણે હાથ દ્વારા તેને સ્પર્શ કરીએ છીએ. હવે જ્યારે આપણે હાથ દ્વારા એને સ્પર્શ કરીએ ત્યારે આપણે બેનો અનુભવ થાય, ક્યાં તો એ વસ્તુ ઠંડી જણાશે, ક્યાં તો એ વસ્તુ ગરમ હશે. તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા ગરમ હોય છે, પરંતુ બરફ તો ઠંડો જ હોય છે. હવે તમને બે ઉદાહરણ આપ્યા છે કે તરત જ આપણે નવી જ બનાવેલી ચા હોય ઘરમાં ગરમ, તો એને તમે કપને અડો તો એ ગરમ લાગશે, તમને ગરમ અનુભવ થશે. પરંતુ હવે તમે ફ્રીજમાંથી જો બરફ કાઢીને હાથમાં એને રાખો, તમને સ્પર્શ છે એ ઠંડો જણાશે. તો અહીં બે વાત તમને આપવામાં આવી છે, ક્યાં આપણે ઠંડકનો અનુભવ થાય છે, ક્યાં આપણે ગરમીનો અનુભવ થાય છે. હવે આ ઠંડુ કે ગરમ છે તો એને વિજ્ઞાનની ભાષામાં શું કહેવું? રેડી? કેમ કે ઠંડુ ને ગરમ તો આપણે રોજ કહેતા હોય, પણ એ કેટલું ગરમ છે કે કેટલું ઠંડુ છે એના માટે શબ્દ આવે છે તાપમાન. તો હવે તાપમાનની વ્યાખ્યા શું થાય? તો કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એટલે તાપમાન. હવે એ વાત છે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન. ઠંડુ કે ગરમ છે એ આપણે ખબર છે, પણ કેટલું ઠંડુ કે કેટલું ગરમ છે એનું જો માપન કરવામાં આવે એ માપનને કહેવામાં આવે છે તાપમાન. રેડી? ઠંડુ છે તો કેટલા ડિગ્રી ઠંડુ છે, -માં છે કે -થી ઉપર છે? રેડી? તો એ જ્યારે માપન કરવામાં આવે છે એને કહેવામાં આવે છે તાપમાન. રેડી? કોઈ પણ વસ્તુ કેટલી ઠંડી છે કે કેટલી ગરમ છે એ જાણવાનું જે એનું પ્રમાણભૂત માપન છે એને કહેવામાં આવે તાપમાન. હવે તાપમાન વિશે આપણે આગળ શીખી ગયા, થર્મોમીટર વિશે પણ શીખી ગયા. તો તાપમાન માપવા માટે આપણે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ એને કહેવામાં આવે છે થર્મોમીટર. એના બે પ્રકાર પણ આપણે જોઈ ગયા, ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર. તો આ વાત થઈ ઠંડુ અને ગરમ. થેન્ક યુ.